અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડેને જ્યારે પીએમ મોદીને સલાહ આપી કે જ્યારે ગ્લાસમાં દારૂ ના હોય તો તેમને ડાબા હાથથી ઉપાડો, તેની સાથે વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરની હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં હાસ્યનું મોજું છવાયું હતું. વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનની વાતચીત દરમિયાન કેટલીક હળવી ક્ષણ પણ જોવા મળી. વડાપ્રધાન મોદી અને પ્રેસિડેન્ટ બાઇડન બંને દારૂ પીતા નથી. તેવામાં ટોસ્ટ રેજ સમયે પ્રેસિડેન્ટ બાઇડને પોતાની દાદાની સલાહ યાદ કરીને જણાવ્યું કે જ્યારે ગ્લાસમાં દારૂ ન હોય તો ટોસ્ટ કેવી રીતે રેજ કરવામાં આવે છે, તેની સાથે જ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં પણ હાસ્ય ગુંજી ઉઠ્યું. Please join me in a toast, but I don't know if we have any glasses. Please join me in a toast. Here it comes. The good news for both of us, neither of us drink. That is what? Ginger ale, okay. Mr. Prime Minister, I had an Irish grandfather named Ambrose Finnegan, and he used to say, that when you give a toast and you don't have any alcohol in your glass, you must do it with your left hand. You think I'm kidding? I'm not. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં અમેરિકા પ્રવાસને ઘણો પ્રોડક્ટિવ ગણાવ્યો હતો તો બાઇડને કહ્યું કે આપણે અમેરિકા અને ભારતની દોસ્તીની ઉજવણી કરી રહ્યા છીએ. શાનદાર સ્ટેટ ડિનર બદલ પીએમ મોદીએ જો બાઇડન અને જીલ બાઇડનનો આભાર પણ માન્યો હતો. आपने अपने घर के दरवाजे मेरे लिए खोले, स्पेशल जेस्चर के लिए आपकी मित्रता और गर्मजोशी भरे आदर सत्कार के लिए भी मैं आपका हृदय से बहुत बहुत आभारी हूं. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલા ડિનરમાં કારોબાર, ફેશન, મનોરંજન જગતના દિગ્ગજો સામેલ થયા હતા. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા બંને દેશોના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સમોસા કોક્સનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથે અમેરિકાની સંસદમાં તાળીઓનો ગડગડાટ પણ ગુંજી ઉઠ્યો હતો. તમને પણ સવાલ થતો હશે કે આ સમોસા કોક્સ શું છે, તો આવો જાણીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા બંને દેશોના ઐતિહાસિક લોકતાંત્રિક સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાની સંસદમાં ભારતીય મૂળના સાંસદોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ ગૃહની એક ફ્લેવર હવે સમોસા કોક્સ પણ છે. તેની સાથે આખું ગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. Who had made history. I am told that the Samosa Caucus is now the flavor of the house. I hope it grows and brings the full diversity of Indian cuisine here. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઇન્ડિયા વિલ બી ધ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી સૂન. વી આર નોટ ઓનલી ગ્રોઈંગ બિગર but we are also growing faster. When India grows, the whole world grows. After all, we are 1/6 of the world's population.
महत्वपूर्ण छे के समोसा कोक्स एक टर्म छे जे भारतीय मूळना अमेरिकन सांसदोना एक ग्रुप ने आपवामां आवे छे। आ ग्रुप में अमेरिकानी संसदना निचला गृह अने सेनेट बन्नेना भारतीय मूळना सांसदोने शामिल छे। आ ग्रुप जनहितना मुद्दा उठावे छे અને ઇમિગ્રેશન પોલિસીને આસાન કરવા જેવા મામલા પણ રજૂ કરે છે। ભારતીય મૂળના કારોબારી અને અમેરિકાની સંસદના પ્રતિનિધિ રાજાકૃષ્ણ મૂર્તિએ સમોસા કોક્સ ટર્મ આપી હતી। અમેરિકાની સંસદના સમોસા કોક્સમાં હાલ 6 જેટલા સાંસદો છે, તેમાં રૂ ખન્ના, અમી બૈરા, પ્રેમીલા જયપાલ શામેલ છે। બ્યુરો રિપોર્ટ।